स्वागत छे। માળિયામિયાણાના ગામોમાં નથી મળી રહ્યું પાણી ત્યારે ભાજપના તાલુકા સદસ્ય કબૂલ્યું છે કે નથી મળી રહ્યું પાણી। ભાજપના તાલુકા સદસ્ય રૂખીબેન પીપળિયાની માંગ છે પાણીની વિકટ સમસ્યા દૂર કરવાની તેમની માંગ છે। પાણીનું ટેન્કર પૂરું પાડવાની પણ તેમણે માંગ કરી છે। પાણી પુરવઠા મંત્રીને પત્ર લખીને આ બાબતની રજૂઆત કરવામાં આવી છે। માળિયાના ગામોને 20 દિવસથી પાણી નથી મળી રહ્યું તેવું તાલુકા સભ્યએ પણ કીધું છે। પાણી પુરવઠા વિભાગમાં ફોન કરતા उड़ाव जवाब सांभळवा मळे छे। આયુષ્ય વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ગૌતમ શ્રીમાળી પાસેથી। ગૌતમ, જે પ્રમાણે પાણી પુરવઠા મંત્રીને પત્ર લખીને પણ રજૂઆત કરવામાં આવી છે અને ફોન પર તો ઉડાવ જવાબ મળી રહ્યા છે, શું વધુ માહિતી? ચોક્કસથી વાત કરવામાં આવે તો હાલ તો રાજ્યમાં જે પાણીની સમસ્યા ન હોવાની વાત છે તે થતી હોય છે, પણ તેની વચ્ચે ભાજપના જ એક તાલુકા સદસ્ય દ્વારા જે લેટર દ્વારા વાત કરવામાં આવી છે કે પાણી પૂરતું સમયમાં પહોંચતું નથી તે પ્રકારની વાત છે તે કરવામાં આવી છે। જે પૈકી વાત કરવામાં આવે તો રૂખીબેન જે પીપળિયા જે છે માળિયામિયાણાના તાલુકા પંચાયતના જે સદસ્ય છે તેમણે ખુદ તેમના લેટરમાં પણ કબૂલ્યું છે અને સાથે સાથે સરકારમાં રજૂઆત કરી છે કે માળિયામિયાણામાં આવતા જે કેટલાક ગામો છે એટલે કે તેમને પાણી નથી મળતું અને આ પાણી એક દિવસથી નહીં પણ છેલ્લા 20 દિવસથી ન મળતું હોવાનું પણ લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જે પૈકી જે પશુઓ જે છે સ્થાનિક ગ્રામ્ય વિસ્તારમાં તેમને પણ પાણીના સમસ્યાના કારણે સમસ્યા સેવી પડે છે, સાથે સાથે ગ્રામજનોને પણ પાણી માટેની જે સમસ્યા છે તે સેવી પડે છે। સાથે સાથે રૂખીબેને એ પણ કહ્યું છે કે ક્યાંક આ લોકોની જે પાણીની સમસ્યા દૂર થાય તે માટેની ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવે તે પ્રકારની પણ માંગ છે તે કરવામાં આવી છે, પરંતુ છેલ્લા 20 દિવસથી આ પ્રકારની રજૂઆત છે તે કરવામાં આવી છે। જો કે મંત્રી જે પાણી પુરવઠા મંત્રી જે કુંવરજી બાવળિયા છે તેમને પણ આ રજૂઆત કરી છે, પણ છતાં આજે હલ છે તે સોલ્વ થયો નથી ત્યારે પાણીની સમસ્યા છે તે અકબંધ રીતે જોવા મળી રહી છે। એટલે કે પાણીની સમસ્યાથી સ્થાનિક લોકો પીડાઈ રહ્યા છે અને ભાજપના નેતાઓ છે તે ખુદ આ કબૂલાત કરતા હોવાની બાબતો છે તે હાલ તો સામે આવી છે। જી 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 આભાર ગૌતમ માહિતી આપવા બદલ।